good morning students let's continue our topic the third read oh, sorry third unit first read manage your stress as you all know that i have taught you in our last video that some sign of being stressed when we feel stressed uh, and how we recognize that a person ફિલિંગ સ્ટ્રેસ્ડ કે આપણને ક્યારે ખબર પડે કે આપણે ભાઈ આટલા બધા તણાવમાં છીએ કે પછી સામેવાળી વ્યક્તિ તણાવમાં છે એવું કેવી રીતના આપણે જાણી શકીએ તો એને રિગાર્ડિંગ મેં તમને છ એવા રીઝન આપેલા હતા કે જો તમે આ રીતની કંઈક લાગણીઓ અનુભવતા હો તો દેટ મીન્સ યુ આર ઇન અ સ્ટ્રેસ દેટ ધ ફર્સ્ટ થિંગ ઇઝ યુ ડુ નોટ કોન્સન્ટ્રેટ ઓન એનીથીંગ કે તમે કોઈ પણ વસ્તુ પર ધ્યાન આપી શકતા હોતા નથી ધ સેકન્ડ થિંગ દેટ યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન કે તમારી યાદશક્તિ તમને બાજે નીચું જોડાવે મતલબ તમારી યાદશક્તિના કારણે તમે બહુ જ ડિસપોઇન્ટ ફીલ કરો કે જ્યારે કંઈક યાદ કરવું હોય જે તે સમયે એ જ સમયે તમને યાદ ન આવે ઇવન યુ આર અન ડિસાઇડેડ સિચ્યુએશન યુ આર ઇન અ અનડિસાઇડેડ સિચ્યુએશન્સ કે તમે એક એવી પરિસ્થિતિમાં છો જેમાં તમે ડિસિઝન લેવાની તમારી જે પાવર છે એને ગુમાવી ચૂકેલા હોવ છો યુ આર નોટ ગોઈંગ ટુ ટેક એની ડિસિઝન ઓર ઇન સમ અધર સિચ્યુએશન્સ કે કેવું હોય દેર આર સો મેની થોટ્સ ઇન યોર માઇન્ડ બટ યુ કેન નોટ કોન્સન્ટ્રેટ ઓન એની વન ઓફ ધ થોટ યુ કેન નોટ ગ્રાસ્પ अ क्लियर थॉट कि तमने मगज में बहु विचारों चलता होचार पर, कोई एक पर थी एंड अनदर रीजन इज दैट देट समिंग्स ओर समटाइम्स यू डू समब ईजीलीर हेविंग इनफ टाइम टू कम्प्लीट द जॉब कि तब कोई काम बहुत टूंक समय में पता भी सकता हो बट इन अ स्ट्रेसफुल सीच्युएशन यू टेक अ लॉन्ग पीरियड टू कम्प्लीट द टास्क ते જ્યારે તનાવની પરિસ્થિતિમાં હોવ ત્યારે એ જ કામ પૂરું કરવા માટે તમને ઘણો બધો સમય લાગી જતો હોય છે તો ધેટ કન્ડિશન ઇઝ ઓલ્સો બિંગ સ્ટ્રેસ્ડ કે એમાં પણ આપણે સ્ટ્રેસ છે એવું કહી શકાય એન્ડ એન્ડ વન મોર સિચ્યુએશન્સ ઇન વિચ યુ હેવ અ સ્ટાર્ટેડ લોટ ઓફ ટાસ્ક બટ યુ કેન નોટ કમ્પ્લીટ એની ઓફ દેમ યુ આર કેપેબલ ટુ કમ્પ્લીટ ઇટ બટ યુ કેન નોટ કે ઘણા બધા કાર્યો તમે હાથ પર લીધા હોય અને તમારામાં ક્ષમતા છે એ કાર્યોને પૂરા કરવાની બટ એટ બિંગ સ્ટ્રેસ યુ કેન નોટ કમ્પ્લીટ ઇટ કે તનાવમાં તમે એને કમ્પ્લીટ કરી શક્યા હશે નહીં તો ત્યારે તમને આ છ કારણો આપેલા હતા પણ એ છ કારણો પાછળનું રીઝન્સ હતું એની જણાવેલું હતું જે રાઇટ ન મેં તમને હમણાં છ એ છ પાછા એક્સપ્લેન કર્યા એમાં કીધું કે આ પરિસ્થિતિ ક્યારે સર્જાય જ્યારે તમે તણાવમાં હો છો ત્યારે તો આ બધા સાઇન છે બરાબર લેટ્સ કન્ટિન્યુ અવર રીડિંગ ઇફ યુ સોરી ઇફ યસ ધેન ઇટ ગિવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ કે જો ઉપરના કારણો સાથે તમારી કંડીશન મેચ થાય છે તો એનો મતલબ એમ છે કે તમે તણાવની પરિસ્થિતિમાં છો રાઈટ ના ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ વાક્ય રચનાને ખાસ ધ્યાન રાખજો ગ્રામર સેન્ટન્સ છે બોર્ડની એક્ઝામમાં પણ પૂછાયેલું છે ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ કે જેટલું તમે સારી રીતે તનાવ સાથે સુમેળ સાંધી શકશો ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ તો એટલી જ તમારી માનસિક ક્ષમતાને ઓછી અસર પહોંચશે બરાબર એ બહુ જ જરૂરી છે કે તમે તમારી જે મેન્ટલ કન્ડિશન છે એને કોઈ પણ પ્રકારની અસર થવા દેવું નહીં ઇટ ઇઝ સેડ ઇન ઇંગ્લિશના એવું કહેવાય છે ઇફ યોર માઇન્ડ ઇઝ હેલ્ધી યોર થોટ્સ યોર સરાઉન્ડિંગ યોર રિલેશન્સ મે બી સિક્યોર કે બધું સિક્યોર થઈ જાય જો માઇન્ડ હેલ્ધી હોય તો પણ જો મન જ હેલ્ધી નહીં હોય તો બીજું કંઈ જ પોસિબલ બનશે નહીં

ઇફ ક્લોઝ બાજે કન્ડિશનલ ક્લોઝ અહીંયા પણ શરત મૂકેલી છે બાજે ઇન સિમ્પલ સેન્ટન્સ ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર કે જો તમારી માનસિક ક્ષમતા જે પહેલેથી જ તનાવને કારણે ડ્યુ ટુ ડ્યુ ટુ સુ દર્શાવે રીઝન કે તનાવને કારણે સફર કરવા લાગેલી છે એટલે કે તમારો માનસિક ક્ષમતા સંઘર્ષમાં આવી રહેલી છે તો ધ ફોલોઇંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ટ બેટર સ્ટ્રેસ રેઝિલ તો નીચે આપેલી જે બધી કસરતો છે જે મહાવરા છે એ તમને હજુ સારું સ્ટ્રેસની સાથે શું કહેવાય કે શબ્દ આપેલો છે રેઝિલિયન્સ એટલે કે ફ્લેક્સિબિલિટી લચીલાપણ સ્ટ્રેન્થ એટલે કે તાકાત અને આપણે અહીંયા અર્થ લેવાનો છે ઉકેલ લાવવો કે તણાવનો ઉકેલ લાવવામાં અને રીબેલેન્સ કે પુનઃ સંતુલન જાળવવામાં તમને શું કરશે મદદરૂપ કરશે વિલ હેલ્પ એટલે કે મદદરૂપ કરશે સો લેટ્સ લર્ન ધ એક્સરસાઇઝીસ હેલ્પ અસ ટુ બિલ્ડ અવર મેન્ટલ કેપેસિટી કે આપણે જાણી લઈએ કે જો આપણે તનાવવાળી પરિસ્થિતિમાં હોઈએ તો આપણી માનસિક ક્ષમતાને અસરગ્રસ્ત ન થવા માટે એવી કઈ કસરતો છે કે જે આપણને મદદરૂપ બની શકે છે આઈ પર્સનલી બિલીવ દેટ ઇટ ઇઝ નીડેડ બીકોઝ વી આર લિવિંગ ઇન અ વેરી બિઝી વર્લ્ડ કે બહુ જ વ્યસ્તતા આપણને સમટાઇમ્સ વધારે પડતું કામનું લોડ કે વધારે પડતું બાજે શું કહેવાય કે કામનું પ્રેશર આપણને હેરાન કરી શકે છે કે એનાથી પણ આપણે સ્ટ્રેસ અનુભવી શકીએ છે ધ ફર્સ્ટ એક્સરસાઇઝ ઇઝ સ્ટોપ ઓવર થિંકિંગ પીપલ થિંક અ લોટ લોકો તો બહુ જ વિચારે છે અને એમાં પણ ધોઝ હુ આર વેરી મચ સેન્સીટીવ થિંક અ લોટ કે પરિસ્થિતિઓ ઉપર વધારેને વધારે એ લોકો વિચાર વિમર્શ કરતા હોય છે સો ધ ફર્સ્ટ એક્સરસાઇઝિસ સ્ટોપ ઓવર થિંકિંગ કે વધુ પડતો વિચાર કરવાનું બંધ કરો વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ સ્ટાર્ટ બિલ્ડીંગ કે જ્યારે કામ અને કામનું જે દબાણ છે પ્રેશર પ્રેશર ધેટ મીન્સ કે દબાણ જ્યારે કામનું દબાણ છે એ બંધાવાનું શરૂ થાય છે એટલે કે કામ અને કામનું દબાણ વધવા માંડે છે ધ માઇન્ડ કેન સમઇમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ તો મન તે વખતે વધારે પડતા વિચારોમાં સરી જતું હોય છે એટલે કે જ્યારે કામ અને કામનું દબાણ વધવા લાગે ત્યારે ક્યારેક ક્યારેક મન વધારે પડતા વિચારોમાં ફરવા માંડે છે વધારે પડતા વિચારોમાં ચડી જાય છે એન્ડ યુ કેમ યુ કમ ટુ ધ થોટ અને એ વખતે તમારા મગજમાં વિચાર આવવા માંડે કેવો વિચાર આવે તે જુઓ આઈ વિશ દેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ દેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ going અરાઉન્ડ ઇન માય માઇન્ડ આઈ વિશ આઈ વિશ એટલે કે જો યાદ રાખજો કે આઈની સાથે વિશ એ સંદર્ભમાં વપરાય છે કે જે ફૂલફિલ જ નથી થવાનું કેટલીક બાબતો હોય કે જે આપણા હાથમાં નથી હોતી બરાબર છે તો એના માટે આપણે આઈ વિશ બોલતા હોય છે આઈ વિશ ફોર એક્ઝામ્પલ આઈ હેવ આઈ હેડ અ વિંગ્સ ટુ ફ્લાય કે કાશ મારી પાસે બી પાંખો હતો ને હું ઉડતે બરાબર છે બટ ઇટ ઇઝ નોટ પોસિબલ બિકોઝ આઈ એમ અ હ્યુમન બીંગ ધ કેપેસિટી દેટ ટુ ફ્લાય ઇઝ ઓન્લી હેવ ઇઝ ઇટ ઇઝ ઓન્લી હેવ ટુ બર્ડ્સ કે આ જે ક્ષમતા છે એ માત્ર કોને મળેલી છે પક્ષીઓને મળેલી છે મનુષ્ય જાતને મળેલી નથી પણ આઈ વિશ આ ખુલ્લા આકાશને અને એ આકાશમાં ઉડતા પક્ષીઓને ઉડતા જોઈને હું પણ એ વિશ કરું છું કે કાશ મને તો એ જે પ્રકારની વાક્ય રચનાઓ છે એના માટે આઈની સાથે શું વપરાય છે વિશ તો અહીંયા પણ એ જ રીતના કીધું છે કે આઈ વિશ દેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ કે કાશ કાશ મારા મગજમાં પણ કોઈ સ્વિચ હોતે સ્વિચ એટલે તમને ખબર છે ચાપ બરાબર છે દેટ આઈ કુડ ફ્લિક ધ વર્ડ ફ્લિક દેટ મીન્સ ક્લિક એટલે કે હળવેથી દબાવવું તે બીજા અર્થમાં સ્નેપ બાજે સ્વિચ દબાવવી કે કાશ મારા માથામાં પણ બાજે ચાપ હોતે કે જેને હું હળવેકથી દબાવતે એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ અને મારા મગજમાં ચાલતા બાજે ધ ઇડિયમ છે ટર્ન ઓફ ટર્ન ઓફ ધેટ મીન્સ કે સ્વિચ ઓફ સ્વિચ ઓફ એટલે કે બંધ કરી દેવો અથવા તો સ્ટોપ ધ ફ્લો ઓફ કે પ્રવાહ અટકાવી દેવો અત્યારે આપણે કયા અર્થમાં લેવાનું છે સ્વિચ ઓફના અર્થમાં લેવાનું છે એટલે કે બંધ કરી દેવાના અર્થમાં લેવાનું છે કે આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઇંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ કે મારા મગજમાં ચાલતા જેટલા બી વિચારો છે એ બધા વિચારોને હું બંધ કરી શકું જો કાશ મારી પાસે મગજમાં કોઈ સ્વીચ ઓતે એને હું એને દબાવી દેતે તો ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી જેવું બોલાય છે તેટલું સરળ છે નહીં દેટ ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ અહીંયા પણ એક પદ્ધતિ છે અહીંયા પણ એક પદ્ધતિ છે કે જેને અનુસરતા તમે આ રીતની જે વધુ પડતા વિચારો વાળી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એટલે કે એ જે સમસ્યા છે એ સમસ્યામાં તમારી જાતને વધારે મદદરૂપ તમે બની શકો છો આ અતિ વિચારવાની જે સમસ્યા છે એ દરમિયાન તમારી જાતને મદદ કરવાની આ બહુ જ સારી એક તરકીબ છે એમ કહેવા જઈએ તો બરાબર છે સે ટુ યોર સેલ્ફ રેપિડલી ડ્યુરિંગ ધ ડે કે દિવસ દરમિયાન તમારી જાતને વારંવાર કેવો રેપિડલી રેપિડલી એટલે કે વારંવાર શું કહેવાનું છે જો આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઈટ હેપન્સ કે તમારે તમારી જાતને કહેવાનું છે મારી કોઈ જ અપેક્ષાઓ નથી અને હું જે પણ જ્યારે પણ બાજી જે પણ કરીશ જ્યારે પણ કરીશ ત્યારે તે ફોડી લઈશ મારી જાતે કરી લઈશ એમ બરાબર છે હું મારું કામ મારી જાતે કરી લઈશ ને જોઈ લઈશ મારે જે કંઈ પણ કરવાનું છે મારી જાતે જોઈ લઈશ બરાબર ફરી એકવાર જો આ એક બેસ્ટ વે છે ટુ ડીલ વિથ સ્ટ્રેસ કે સ્ટ્રેસ સાથે ડીલ કરવાનો બહુ જ સારામાં સારો રસ્તો છે આઈ હેવ નો એક્સપેક્ટેશન કે મારી કોઈ જ અપેક્ષાઓ નથી મને કોઈ જ ઈચ્છાઓ નથી એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ અને જ્યારે જે કંઈ પણ થશે કે જે કંઈ પણ બનશે ત્યારે હું તેને ફોડી લઈશ ઉકેલી લઈશ મારી જાતે જોઈ લઈશ એ અર્થમાં વપરાય છે વોટ એવર વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે કે જ્યારે તમે તમારા એક તણાવ ભરેલા દિવસ વિશે વિચારો છો ધેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ કે જે તમારા આવનારા દિવસોમાં તમારી આંખ સામે હોય છે ફોર એક્ઝામ્પલ અત્યારે હું વિચારું કે બે વીકમાં તો પરીક્ષા છે અને હજુ મારે ઘણા બધા સિલેબસ કમ્પ્લીટ કરવાનો બાકી છે તો એ મારા માટે કેવી સિચ્યુએશન થઈ ગઈ સ્ટ્રેસફુલ સિચ્યુએશન થઈ જશે યોર થોટ્સ ડ્રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ તો તે સમયે આપણા મગજમાં જે વિચારો છે એ લગભગ એપ્રોક્સિમેટલી ધ વર્ડ એપ્રોક્સિમેટલી દેટ મીન્સ અબાઉટ અરાઉન્ડ એટલે કે લગભગ લગભગ આ રીતના વિચારો આપણા મગજમાં ચાલુ થઈ જશે રીતના જુઓ ઓ માય ગોડ આઈ હેવ સો મચ ટુ ડુ અરે ભગવાન મારે કેટલું બધું કામ કરવાનું બાકી છે યસ ડેફિનેટલી મેનેજ સ્ટ્રેસ યુનિટ કમ્પ્લીટ થાય ત્યાર પછી એની શોર્ટ નોટ શોર્ટનોટમાં રજૂ તમને કરવાના બાકી છે ક્વેશ્ચન આન્સર્સ તમને કરવાના બાકી છે જો આ બધું સ્ટ્રેસફુલ થઈ જાય જો હું આવી રીતના વિચારું તો બરાબર આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ સી ધ આલ્ફાબેટ મેન્શન હિયર એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ બાજે ઇટ ઇટ ઇઝ ટેકન એઝ એન એક્ઝામ્પલ ઓફ ટાસ્ક કાર્ય કાર્યના સંદર્ભમાં લેવામાં આવેલું છે કે મારે આ કામ બી બાકી છે એટલે કે એક્સ કામ બી બાકી છે વાય કામ બી બાકી છે અને ઝેડ કામ બી બાકી છે એન્ડ આફ્ટર ધેટ અને એ બધું કમ્પ્લીટ કર્યા પછી એ એન્ડ બી નીડ ટુ ગેટ શોર્ટેડ આઉટ અને એ અને બી જે કામ છે એને પણ મારે પૂરા કરવાના છે ઓ માય ગર મારું કેટલું બધું બિઝી શીડ્યુલ્સ છે મારે આટલું બધું કરવાનું છે મારે એક્સ અને એ અને ખરે એક્સ અને વાય અને ઝેડ તો કરવાના જ છે એ અને બી પણ મારો વધારાનું કામ છે તે પણ મારે કરવાનું છે આઈ ડોંટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ મને જ નથી સમજાતું કે હું આ બધું કેવી રીતના કમ્પ્લીટ કરીશ એટલે કે કેવી રીતના પૂરું કરીશ ખબર નથી હું આ બધું જ કેવી રીતે કરી શકીશ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ બાજે કે એમ પણ કહે છે કે આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઈટ કે મને જમવાનો પણ સમય કદાચ મળશે નહીં ઇટ રિયલી અ સ્ટ્રેસફુલ સિચ્યુએશન વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે કે જ્યારે તમે કોઈ તનાવ ભરેલા દિવસ વિશે વિચારો તો તમારું જે શિડ્યુલ્સ છે આખું કેવું થઈ જશે સ્ટ્રેસફુલ થઈ જશે વધારે પડતો તમે તનાવ અનુભવવા લાગશો અને આ બધું ઓવર થિંકિંગ છે બાબતે છે હજુ જે દિવસ આવ્યો નથી જેનું તમે ઓલરેડી પ્લાનિંગ કર્યું નથી અને એના વિશે તમે આવી રીતના વિચારી લો છો તો દેટ મીન્સ એ દિવસ આવતા આવતા તો તમે તમારા મનને કેટલી બધી હાનિ પહોંચાડી ચૂકેલા હશો એટલે એ બહુ જ સ્ટ્રેસફુલ એટલે કે ઓવર થિંકિંગની આ પરિસ્થિતિ બની છે બેઝિકલી ધ હેઝ હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ કે એમ જોવા જાવ તો ધ વર્ડ બેઝિકલી બેઝિકલી ેટ મીન્સ ફંડામેન્ટલી એટલે કે મૂળભૂત રીતે કે મૂળભૂત રીતે જોવા જાવ તો હજુ દિવસ શરૂ પણ નથી થયો બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ અને તમે પહેલેથી જ પહેલેથી જ ઇન અ ટીઝ એડિયમ છે એનો મતલબ થાય છે ઇન અ પ્લેસ ઓફ કન્ફ્યુઝન બાજુ મૂંઝવણની પરિસ્થિતિમાં મુકાવું કે હજુ તો દિવસ શરૂ નથી થયો એ પહેલા જ તમે મૂંઝવણની પરિસ્થિતિમાં મુકાઈ ગયા છો વોટ ઇઝ હેપનિંગ ઇન ધેટ વોટ ઇઝ હેપનિંગ ઇઝ દેટ કે બની રહ્યું શું છે તમારા મન સાથે યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ કે તમારું મન અત્યારે સુર કરી રહ્યું છે રેસ લગાવી રહ્યું છે ઘોડે દોડ પર છે ભાવ છે કે દોડી રહ્યું છે અને એન્ડ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ યુ વીલ ફીલ વન્સ યુ હેવ કમ્પલીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ કે અત્યારે તમારું જે મન છે એ આગળ દોડી રહ્યું છે અને એવું વિચારી રહ્યું છે કે તમે કેટલા બધા શું કહેવાય કે તનાવ અનુભવશો કે તમે કેટલા થાકી જશો કે જે કામ તમારી સામે આવી રહ્યા છે એને જ્યારે તમે એકવાર કમ્પ્લીટ કરશો ત્યારે એટલે આ શું છે એક એન્ટિસિપેશન એન્ટિસિપેશન એટલે કે પૂર્વ ધારણા કરવી બરાબર છે એન્ટીસીપેટનો મતલબ શું થાય છે એક્સપેક્ટ ગેસ અઝ્યુમ એટલે કે આશા રાખવી અનુમાન કરવું ધારણા કરવી કે તમે અગાઉથી જ એવો અનુમાન કરી લેવ છો કે તમારું મન તમારાથી આગળ દોડી રહ્યું છે અને વિચાર કરી રહ્યું છે કે તમે કેટલા બધા તનાવયુક્ત અને કંટાળાજનક પરિસ્થિતિમાં હશો જો આ બધા જ કામ પૂરા કરી લીધેલા હશે ત્યારે ધીસ ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી અને આ જે ફ્રેન્ટિક ફ્રેન્ટિક એટલે કે ફ્રેન્ઝાઇડ બરાબર છે વાઇલ્ડ અથવા તો ઓવર ઇમોશનલ ગાણપણની હદ સુધી અતિ ભાવનાશીલ કે આ જે અતિ ભાવનાશીલ વિચાર તમારા મનને આવી રહ્યો છે કે જે તમને ગાણપણની હદ સુધી લઈ જાય તેવો છે એનાથી તમે શું થઈ જશો તમારી ઉર્જા ઘટી જશે વીકનિંગ તમે નબળા પડશો તમારી ઉર્જા નબળી પડશે એન્ડ એઝ અ રિઝલ્ટ અને પરિણામ એ આવશે દેટ યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બીઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી કે તમારી જે નોર્મલ એટલે કે સામાન્ય ઉર્જા છે એ ઉર્જાથી અડધી ઉર્જા સાથે તમે એક દિવસની શરૂઆત કરશો એટલે તમે વિચાર કરો કે તમે ઓલરેડી દિવસની શરૂઆત અડધી ઉર્જાથી કરી અને એમાં બી પાછું દિવસ કેવો રહેવાનો છે સ્ટ્રેસફુલ રહેવાનો છે એકચ્યુલી તો તમારી પાસે ડબલ એનર્જીઓ આવી જોઈએ એ સ્ટ્રેસફુલ દિવસને ડીલ કરવા માટે પણ અહીંયા શું થઈ ગયું તમારા વધારે પડતા વિચારોને કારણે તમારી ઉર્જા ઘટી ગઈ છે અને ઘટી જવાને કારણે હવે તમે દિવસની શરૂઆત કેવી રીતના કરો છો અડધી ઉર્જા સાથે કરો છો અને એના કારણે શું બનશે જુઓ ધેન વેન યુ એન્ડ અપ સેટર્ડ એટ ધ એન્ડ ઓફ ડે કે વેન યુ એન્ડ અપ કે જયારે તમે આ કામ પૂરું કરશો ત્યારે સેટર્ડ એટ ધ એન્ડ ઓફ ડે સેટર્ડ સેટર્ડ એટલે કે ગ્રેટલી ટાયર્ડ એટલે કે અત્યંત થાકી જવું તો તમે અત્યંત શું થઈ જશો થાકી જશો બરાબર છે તમારામાં એનર્જી જ નહીં રહે કે કંઈ તમે ડીલ કરી શકો યુ સીમ ટુ હેવ પ્રૂવ દેટ યુ વેર રાઇટ ઓલ અલોંગ અને તમારે સાબિત કરવું પડશે બાજ કે તમે તમારી રીતે સાચા જ હતા યુ હેવ અ ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન કે તમારો દિવસ એક શું કહેવાય કે ડ્રેડફુલ ભયંકર દિવસ રહ્યો એન્ડ એના કારણે યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન કે શારીરિક રીતે તમે શું થઈ ગયા છો અતિશય થાકી ગયા છો ધ વર્ડ ડ્રેઇન દેટ મીન્સ કે એક્ઝોસ્ટેડ એટલે કે અતિશય થાકી જવું જો આ બધા નવા શબ્દો છે તમારા માટે પરીક્ષામાં પણ પૂછા એવા છે એટલે બધા શબ્દોને તમે ધ્યાનમાં રાખો એ બહુ જ જરૂરી છે બરાબર ઇન ઇઝ એ ઇડિયમ છે એન્ટિસિપેટિંગ ફ્રેન્ટિક સેટર્ડ ડ્રેઇન કે તમે શારીરિક રીતે શું થઈ જશો અતિશય થાકી જશો નાવ ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે તમારે ઓવર થિંકિંગ નથી કરવું અને માનો કે ઓવર થિંકિંગ થઈ ગયું પણ તમારા વ્યસ્ત દિવસની શરૂઆત જો તમારે તમારી મેક્સિમમ એટલે કે સંપૂર્ણ ઉર્જા સાથે કરવું હોય તો તમારે શું કરવાનું છે યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ કે તો તમારે માત્ર આ એક જ મંત્ર છે ભાઈ મંત્રને યાદ કરી લેવો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ મને કોઈ અપેક્ષા છે નહીં અને આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ કે જ્યારે જે થશે તે હું જોઈ લઈશ મારી રીતે ફોડી લઈશ મારી રીતે એને ઉકેલી લઈશ એઝ અ ફોર્મ ઓફ મંત્ર આઈ સેડ યુ કે મંત્રની જેમ તમારે આ બોલવાનું છે યુ વિલ નોટિસ હાવ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ તો તમે અનુભવશો કે તમારું મન તમારું શરીર કેટલું જલ્દી રાહતની લાગણી અનુભવવા માંગશે એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન માત્ર એટલા જ વિચારથી કે તમને કોઈ જ અપેક્ષા નથી શું કરવા અપેક્ષા રાખવી જે છે જે બનશે અને જે બનવાનું છે જ તે તો બનીને જ રહી છે એટલે કોઈ પ્રકારની કંઈ જ અપેક્ષા રાખવાની જરૂર નથી આટલા વિચાર માત્રથી તમારું શરીર રિલેક્સ એટલે કે રાહતની લાગણી અનુભવશે સેસન ચેલ્સ યુ દેટ યુ હેવ જસ્ટ સ્ટોપડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી કે તમારી આજ જે રાહત છે આજ જે તમારી આ આરામ તમને જણાવશે કે તમે જે શું કહેવાય કે વેલ્યુએબલ એનર્જી કે જે મૂલ્યવાન તમારી ઉર્જા છે એને હવે વેસ્ટ એટલે કે બગાડ થતો અટકાવી રહ્યા છો એટલે કે તમે હવે તમારી ઉર્જાને ખોટી રીતે વેસ્ટ કરતા નથી એટલે કે બગાડતા નથી યુ વિલ ફીલ કામ મેન્ટલી એન્ડ ઇમોશનલી માનસિક રીતે અને ભાવાત્મક રીતે તમે શું અનુભવશો કામ એટલે કે શાંતિ અનુભવશો એઝ અ કોન્સિકવન્સીસ ધ વર્ડ કોન્સિકવન્સીસનો મિનિંગ ઉપર જ આપેલો છે અને એનો મતલબ થાય છે એઝ અ રિઝલ્ટ એઝ અ રિઝલ્ટ એટલે કે પરિણામ સ્વરૂપે અને એમનો સિમિલર વર્ડ આપેલો છે કોન્સી વંશી એટલે પણ પરિણામ સ્વરૂપે કે તમે મનની શાંતિ અનુભવશો અને તેના પરિણામે જે આવેગાત્મક શાંતિ છે એટલે કે ભાવાત્મક શાંતિ છે તેને પણ તમે અનુભવશો સો હિયર ઇઝ યોર ફર્સ્ટ ટેકનિક સ્ટોપ ઓવર થિંકિંગ કે તમારી જે આ પહેલી એક્સરસાઇઝ છે કઈ છે સ્ટોપ ઓવર થિંકિંગ એમાં તમારે કરવાનું શું છે રીમેમ્બર વન મંત્ર એક મંત્રને યાદ રાખવાનો છે કયો મંત્ર છે આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ કે મને કોઈ અપેક્ષા નથી અને જ્યારે જે કંઈ પણ બનશે ત્યારે હું એ જોઈ લઈશ જાણી લઈશ મારી રીતે ફોડી લઈશ તો જો આ જ મંત્રને યુ